કોટક મહિન્દ્રા બેંકના ક્વાર્ટર 4ના FY23 માટેના અનુમાન જે સ્ટેન્ડઅલોન નંબર્સ બનતા દેખાઈ રહ્યા છે અનુમાન બનતા દેખાઈ રહ્યા છે વાયોવાય દ્રષ્ટિએ એનઆઈઆઈ જે છે અહીંયાથી 5821 કરોડ પર રહી શકે છે 4521.4 કરોડથી વધીને જે આપણને 28.7% એક ઉછાળો જોવા મળી શકે છે ત્રિમાસિક ધોરણે જોઈએ તો 3% વધી શકે છે નેટ પ્રોફિટના ફ્રન્ટ પર 2972.9 કરોડ પર નેટ પ્રોફિટ પહોંચી શકે છે 2767.4 કરોડ જે હતો ત્યાંથી અહીંયા પણ વાર્ષિક ધોરણે જોઈએ તો 7.4% અને ત્રિમાસિક ધોરણે 6.5% એક ઉછાળો જોવા મળી શકે છે અન્ય બાબત જે આપણે ધ્યાનમાં રાખવાની છે અહીંયાથી વોચઆઉટ ફેક્ટર્સ કયા રહેશે તો લોન ગ્રોથ જે છે 20% વાયોવાય એક રહેવાનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે અને 4.7% પર ક્યુઓક્યુ રહેવાનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે ફિલિપ કેપિટલ દ્વારા એનઆઈએમના ફ્રન્ટ પર જે છે એક ઘટાડો અપેક્ષિત બનતો દેખાઈ રહ્યો છે 5.37% પર નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ રહી શકે છે જે 5.47% પર હતા ત્યાંથી એક ઘટાડાનું એક અનુમાન છે ત્રિમાસિક ધોરણે અને લો કોસ્ટ ડિપોઝિટ મોમેન્ટમ જે છે એના પર ખાસ કરીને એક ફોકસ રાખવાનું છે એના પર એક ધ્યાન રાખતા રહેશું અને એસેટ ક્વોલિટી જે છે એમાં ત્રિમાસિક ધોરણે જોઈએ તો એક સુધારો પણ આવતો દેખાઈ શકે છે એ પણ અપેક્ષા બનતી દેખાઈ રહી છે ફિલિપ કેપિટલ મુજબ જે અનુમાન બનતું દેખાઈ રહ્યું છે ગ્રોસ એનપીએ રેશિયોના ફ્રન્ટ પર એ 1.83% પર રહી શકે છે 1.9% ઘટીને ત્રિમાસિક ધોરણે આ સિવાય બીજી મહત્વની બાબત રહેશે કે મેનેજમેન્ટ તરફથી શું કમેન્ટ્રી આવે છે આગળ અને ત્રિમાસિકમાં આવનારા સમયમાં શું આઉટલુક આપે છે એ પણ ઘણું મહત્વનું રહેશે એના પર પણ ફોકસ રાખીશું તો કોટક મહિન્દ્રા બેંકના પરિણામને લઈને આ અનુમાન બનતું દેખાઈ રહ્યું છે